नमस्कार मित्रों, डिजिटल गुजरात अने भारत सरकार गुजरात सरकार समग्र शिक्षा एकम द्वारा आज COVID-19 महामारी वच्चे आपणे होम लर्निंग ना कॉन्सेप्ट द्वारा समग्र भारतना बधा ज विद्यार्थीओने कंईक नवुं आपवानी कोशिश करी रह्या छीए अने नवो कॉन्सेप्ट नवी टेक्निक्स अने नवी फॉर्म्युला साथे आपणे एने कंईक नवुं शीखवा आपणे कंईक अलग रीते प्रयास करी रह्या छे। त्यारे तेमां दिव्यांग बाळकोनी वात आवे तो कंईक अलग करी शकाय एवा विचार साथे समग्र शिक्षा अंतर्गत हुं देसाई माधवी मांगरोळ तालुकाना सुल्तानपुर क्लस्टर मुकामे स्पेशल एज्युकेटर तरीके नियुक्त थई छू अने मानसिक दिव्यांग एना बाळकोनी स्पेशल एज्युकेटर छू। शिक्षण माटे आ एक नवो प्रयास छे अने COVID-19 महामारीमां ज्यारे स्टे होम स्टे सेफनो कॉन्सेप्ट छे त्यारे सौथी पहेला जरूरी छे बाळक सेफ रहेवू, તંદુરસ્ત રહેવું, નિરોગી રહેવું, તો આ માટે સૌથી પહેલો પ્રયાસ એ રહેશે કે બાળકને કઈ રીતે અથવા તો કયા માધ્યમથી આપણે એના ઘર સુધી, તેના મન સુધી અને તેના વિચારો સુધી પહોંચી શકીએ। આ કોન્સેપ્ટમાં, હોમ લર્નિંગના કોન્સેપ્ટમાં આજે દિવ્યાંગ બાળકોની વાત કરીએ આપણે તો તેમાં સૌથી પહેલો મારો મુદ્દો એ રહેશે કે દિવ્યાંગતાની પહેલી ઓળખ શું અને ત્યારબાદ વાલી કાઉન્સેલિંગ, માનસિક મંદતા ધરાવતા જે બાળકો છે એમની વાલી કાઉન્સેલિંગ એ ખૂબ જ અગત્યનું પાસું છે। હું સમજું છું કે જ્યારે કોઈ પણ બાળકને પૃથ્વી ઉપર જ્યારે આવે છે અને એ તેના ઉંમરના તબક્કા સાથે જ્યારે મોટું થઈ રહ્યું હોય છે ત્યારે કંઈક ને કંઈક ક્ષતિની વચ્ચે અથવા તો પોતાના ઉંમરના સમયગાળા દરમિયાન એમને કંઈક ને કંઈક ક્ષતિ હોય અને એ ઉંમર સાથે તે વિકાસ ન થાય, એમ કહી શકાય કે માનસિક ઉંમર અને શારીરિક ઉંમર એ બંને જો સાથે વધે નહીં તો આપણા સમાજમાં અને સૌથી પહેલાં મા બાપને એ ડર હોય છે કે મારું બાળક એ નોર્મલ નથી। તમારા અને મારા બંનેના મગજમાં ક્યારે પણ એવો ખ્યાલ નથી આવતો કે જોઈએ એટલે તરત ખબર પડી જાય કે આ બાળક મંદબુદ્ધિનું છે કે નોર્મલ છે। પણ આપણે અત્યારે સૌથી પહેલો મુદ્દો એ લઈ રહ્યા છીએ કે દિવ્યાંગતાની પહેલી ઓળખ કઈ, તો આપણે એ વિશે ચર્ચા કરીશું અને વિડીયો ક્લિપમાં આગળ જતા ઘણા બધા મુદ્દાઓ છે, પણ મને એવું લાગી રહ્યું છે કે સૌથી પહેલાં જો શરૂઆત કરવી હોય તો દિવ્યાંગતાની ઓળખ સાથેથી કરવી જોઈએ। એટલા માટે મારો આ વિડીયો ક્લિપમાં સૌથી પ્રથમ મુદ્દો રહેશે કે દિવ્યાંગતાની પહેલી ઓળખ કઈ। તો શરૂઆત તો પ્રી અને પોસ્ટ બંનેથી થાય છે, પરંતુ વધારે ડીપમાં ના ઉતરતા હું એટલું ચોક્કસ કહીશ, સામાન્ય ભાષામાં, સામાન્ય અર્થમાં એવું કહી શકાય, એ પછી શહેરનું બાળક હોય કે કોઈ ગ્રામ્ય કક્ષાનું બાળક હોય, જ્યારે બાળક પોતાની ઉંમરની સાથે તેના શબ્દોમાં, વાંચનમાં, બોલવામાં અને હલનચલનની પ્રક્રિયામાં ક્યાંય પણ ક્ષતિ જણાય તો આપમેળે જ સૌ કોઈ કહે છે કે બાળકમાં કંઈક ખામી છે અથવા તો એને પોતાની રીતે જ દિવ્યાંગતાનું લેબલ આપી દે છે। પણ અત્યારે જોઈએ તો દિવ્યાંગતાની ઓળખ આપવા માટે ઘણી જ બધી પ્રયુક્તિઓ થઈ રહી છે, એના અલગ અલગ દિવ્યાંગતાના ચેકલિસ્ટ બહાર પડે છે અને ક્લિનિકલ સાયકોલોજિસ્ટ દ્વારા તેને અલગ રીતે તપાસ કરી અને એમનો આઈક્યુ ટેસ્ટ થાય છે। ત્યારબાદ જ્યારે આ બધી જ પ્રક્રિયામાંથી પાસ થાય છે અને એક મા બાપને ખબર પડે છે કે મારું બાળક દિવ્યાંગ છે, પછી એ કોઈ પણ દિવ્યાંગતા હોય, એચઆઈ હોય,
એટલે કે હિયરિંગ એમ્પેરમેન્ટ હોય, વિઝ્યુઅલી હોય એટલે કે અલ્પદ્રષ્ટિ અથવા તો આંખની ખામી હોય, અથવા તો માનસિક માંદ્યતા. આ સિવાયની ઘણી બધી કેટેગરીઓ છે. એમ કહી શકું કે 21 જાતની દિવ્યાંગતામાં જ્યારે મા બાપને ખબર પડે છે કે મારું બાળક આ દિવ્યાંગતા સાથે લઈને જન્મ્યું છે, ત્યારે તેનું કાઉન્સેલિંગ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કાઉન્સેલિંગ કરવું મતલબ કોઈને સમજાવવા અથવા તો સમજાવ્યા બાદ એમને સ્વીકાર કરાવવો એ ખૂબ જ અગત્યનું છે. દરેક બાળક પોતાની રીતે સ્પેશિયલ જ છે. તેનામાં ઈશ્વરે કંઈક ને કંઈક તો વસ્તુ મૂકી જ છે, જેના થકી એ કંઈક વિશેષ પ્રતિભાવ પોતાને આપી શકે અથવા તો સમાજમાં પોતાનું સ્થાન કરી શકે. પરંતુ જરૂર છે એક સાચા, સારા અને યોગ્ય સમયે પ્રયત્ન કરવાની. તો દિવ્યાંગતાની ઓળખ બાદ જ્યારે વાલીને ખબર પડે છે, તેમના માતા પિતાને ખબર પડે છે કે મારું બાળક એ દિવ્યાંગતાની સાથે જન્મ્યો છે, ત્યારે સૌથી પહેલો જે સ્પેશિયલ એજ્યુકેટર છે એમનો રોલ આવે છે કે કાઉન્સેલિંગ. એમને તો સૌથી પહેલાં અગત્યનું છે કે એ વાલીને, એમના માતા પિતાને એ સ્વીકાર કરાવડાવો કે મારું બાળક છે એ નોર્મલ જેવું જ છે, એ નોર્મલની જેમ જ બધું કાર્ય કરી શકવાની ક્ષમતા ધરાવે છે. હા, સમય અને એની કરવાની પદ્ધતિ થોડી અલગ રહેશે. બાકી જેમ બીજા બાળકો રમે છે, જેમ બીજા બાળકો સમજે છે, જેમ બીજા બાળકોને પ્રેમ હૂંફ જોઈએ છે, એમ આ બાળકને પણ પ્રેમ હૂંફ જોઈએ છે. તો સૌથી પહેલાં દિવ્યાંગ હોવું, દિવ્યાંગતાની ઓળખ મેળવવી અથવા તો આપણને ખ્યાલ આવે, એ પછી સમાજમાં એ બાળકને નોર્મલ સાથે ભેળવવું અથવા તો કાઉન્સેલિંગ કરી અને મા બાપ દ્વારા, સમાજ દ્વારા તેનું ઇન્ક્લુઝન કરવું, પુનઃસ્થાપિત કરવું, પુનરાવર્ત. આ વસ્તુ આજના સમાજમાં એટલી બધી જરૂરી બની ગઈ છે કે હાલના તબક્કામાં ક્યાંક ને ક્યાંક અંશે માતા પિતાને પોતાના આવા કોઈ બાળકને સાથે લઈ જવામાં, બીજા લોકોની સામે ઇન્ટ્રો કરાવવામાં તકલીફ પડતી હોય છે. તો આપણે કંઈક એવા નવા પ્રયત્નોથી એમને સાંત્વના આપી શકાય, અથવા તો એમને આજના અત્યારના આપણા નવનિર્માણ ભારતમાં કેટલી બધી ફેસિલિટીઝ છે દિવ્યાંગ માટે, કે કોઈ દિવ્યાંગ બાળક એમના ઘરમાં બેસી ના રહે, એમની કંઈક ને કંઈક નવી નવી જરૂરિયાત રોજને રોજ સમાજમાં આવતી જ રહે છે, અને આ નવી નવી ટેકનિક્સ દ્વારા એ બાળક પણ આગળ વધી શકે છે. કોઈ બાળક આજે ભણવામાં નથી આગળ પડતું તો એ રમતગમતમાં આગળ વધી શકે છે. કોઈ બાળક મંદબુદ્ધિ છે કે આંખની ખામી સાથે જન્મ્યું છે, કે ઓટિઝમ છે, કે સિપ્પી છે, કોઈ પણ કેટેગરીની દિવ્યાંગતા સાથે જન્મે છે, છતાં પણ તેનામાં કાંઈક તો સુષુપ્ત શક્તિ રહેલી જ છે કે જેના થકી તે પોતા સમાજમાં પોતાનું એક અલગ સ્થાન મેળવી શકે. અત્યારના હાલમાં એ બહુ જ જરૂરી થઈ ગયું છે કે ભણતરની સાથે બાળક કંઈક નવી એક્ટિવિટી કરે, કંઈક તેનામાં નવી જાગૃતતા લાવે, અથવા તો પોતાની સુષુપ્ત શક્તિ દ્વારા તે પોતાનું સમાજમાં સ્થાન અલગ કરે. તો આ કાઉન્સેલિંગ કરવું એ ખૂબ જ અગત્યની વાત છે. અને આ કાઉન્સેલિંગ બાદ મને બહુ જ આશા સાથે કહી શકું છું કે એવા ઘણા વાલીઓ છે કે જેને પોતાના બાળકો ઉપર ખૂબ જ ગર્વ છે, એની શરમ નથી અનુભવાતી કે મારું બાળક દિવ્યાંગ છે. પણ કહે છે ને કે ઈશ્વર એમના જ ઘરે દિવ્યાંગતા વાળું બાળક મોકલે છે કે જે તેને સાચવવા અને આગળ વધારવા માટે સમર્થતા કેળવતું હોય. તો આ સાથે આગળ જતા ઘણા બધા વિડીયોઝ આપની સામે પ્રસ્તુત કરીશ, જેમાં સૌથી અગત્યનું રહેશે કે દિવ્યાંગ બાળક અને વાલી, તેમના માતા પિતા એમને કઈ રીતે અને સારી રીતે એની પ્રવૃત્તિમાં રાખી શકે, અને આપણે અલગ અલગ ટેકનિક્સ અને પ્રી વોકેશનલની ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે એમને કંઈક નવું શીખવવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને બાળકને
શીખવામાં અને કંઈક નવી પ્રવૃત્તિ કરવામાં રસ અને રુચિ કેળવાઈ રહી. તો આ સાથે આપની સમક્ષ હું બીજા કોન્સેપ્ટ સાથે જ્યારે પધારું ત્યારે કંઈક નવું બાળકને શીખવવાની કોશિશ કરીશું. આ સાથે રજા લઉં છું. બધા જ મારા વાલા બાળકો અને ખાસ કરીને દિવ્યાંગ બાળકો ઘરે સુરક્ષિત રહે, સેફ રહે, સ્ટે હોમ સ્ટે સેફ. આ સાથે હું રજા લઉં છું. ફરી મળીશું એક નવા વિડીયો, એક નવી ટેકનિક, એક નવી પ્રવૃત્તિ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ.